गुड मॉर्निंग फ्रेंड्स, केम छो? मजामां मित्रों। तो मित्रों, आगर आपणे भाग एक मां प्रश्न एक, प्रश्न बे अने प्रश्न त्रण नुं सोल्यूशन जोयुं। तो हवे आपणे भाग बे मां प्रश्न चार नुं सोल्यूशन जोईशुं। तो चालो जोईए प्रश्न चार नो अ। चलो जुओ प्रश्न चार नो अ। नीचेना दाखला गणो गमे તે ત્રણ। તો અહીંયા આપણે ત્રણ દાખલા ગણવાના છે, અહીંયા આપણે ચાર દાખલા આપેલા છે, પણ તમારે આ ચારે ચાર દાખલા ગણવાના છે, બરાબર ને? જુઓ પહેલા દાખલાની રકમ 425 પ્લસ 164, બરાબર? દાખલા ગણવાની શરત કયા સ્થાનેથી? એકમના સ્થાનેથી, બરાબર ને? તો ચલો જુઓ, પાંચમાં ચાર ઉમેરીએ તો કેટલા થાય? નવ। પાંચમાં ચાર ઉમેરીએ કેટલા થાય? નવ। બે માં છ ઉમેરો કેટલા થાય? આઠ। ચાર માં એક ઉમેરીએ તો પાંચ। કેટલો જવાબ આવ્યો? 589। કેટલો આવ્યો જવાબ? 589। બીજા દાખલાની રકમ જુઓ, 579 પ્લસ 216। 579 પ્લસ 216। ચલો, નવ માં છ ઉમેરો કેટલા થાય? 15। 15 નો 5 વડી ભરી 1। એક ને સાત 8, 8 ને 1 9, 5 ને 2, 5 માં 2 ઉમેરો કેટલા થાય? 7। કેટલો આવ્યો જવાબ? 795। તો આ રીતે તમારે દાખલા ગણવાના છે, બરાબર? ત્રીજા દાખલાની રકમ જુઓ, 743 માઇનસ 622। 743 માઇનસ 622। ચાલો, શું કરવાનું? અહીં બાદ બાકી, બરાબર ને? ત્રણ માંથી બે બાદ કરીએ તો કેટલા બાકી રહે? એક। ચાર માંથી બે બાદ કરીએ તો કેટલા બાકી રહે? ચાર માંથી બે બાદ કરીએ તો બે બાકી રહે। સાત માંથી છ બાદ કરીએ તો કેટલા બાકી રહે? સાત માંથી છ બાદ કરીએ તો એક બાકી રહે। કેટલો જવાબ આવ્યો? 121। કેટલો જવાબ આવ્યો? 121। આગળ જુઓ, ચાર નંબરના દાખલાની રકમ 985 માઇનસ 167। 985 માઇનસ 167। ચાલો, પાંચમાંથી સાત બાદ થાય? ન થાય। શું કરવું પડે? ડસકો લેવો પડે, બરાબર ને? તો આપણે બાજુના સ્થાને એટલે દશકના સ્થાનેથી ડસકો લેશું। આઠની ઉપર લખશું 7, પાંચની ઉપર લખશું 15। હવે આ 15માંથી સાત બાદ કરો, કેટલા બાકી રહેશે? 15માંથી સાત બાદ કરીએ તો 8। માંથી સાત બાદ કરીએ કેટલા બાકી રહે? 8। સાતમાંથી છ બાદ કરો કેટલા બાકી રહે? એક। નવમાંથી એક બાદ કરો તો કેટલા બાકી રહે? નવમાંથી એક બાદ કરીએ તો 8 બાકી રહે। કેટલો આવ્યો જવાબ? 818। તો મિત્રો, આ રીતે તમારે દાખલા ગણવાના છે, બરાબર? ચલો આગળ જુઓ, પ્રશ્ન ચાર નો બ। નીચેના વ્યવહારિક દાખલા ગણો ગમે તે બે। કેટલા માર્ક્સનો પ્રશ્ન છે? ચાર માર્ક્સનો પ્રશ્ન છે, એક દાખલાના બે માર્ક્સ, બરાબર? તો તમને અહીં ત્રણ દાખલા આપેલા છે, ત્રણ દાખલા આપેલા છે ને, તો અહીં એક દાખલાના કેટલા માર્ક્સ છે? બે માર્ક્સ છે, ત્રણ ત્રણ દાખલા ગણી શકો છો। તો ચાલો જુઓ, પહેલા દાખલાની રકમ, રાજુ પાસે 276 લાલ લખોટી અને 128 પીળી લખોટી છે, તો તેની પાસે કુલ કેટલી લખોટી છે? ફરી એકવાર રકમ વાંચીએ, રાજુ પાસે 276 લાલ લખોટી અને 128 પીળી લખોટી છે, તો તેની પાસે કુલ કેટલી લખોટી છે? રકમમાં સમજ પડી? પડી ને? રાજુ પાસે લાલ લખોટી પણ છે અને પીળી લખોટી પણ છે। લાલ લખોટી કેટલી છે? 276 લાલ લખોટી છે, બરાબર ને? અને 128 પીળી લખોટી છે, બરાબર? આપણે શું શોધવાનું છે? કુલ લખોટી શોધવાની છે। આપણે શું શોધવાનું છે? કુલ લખોટીની સંખ્યા શોધવાની છે, બરાબર? તો શું કરશું? કુલ લખોટીની સંખ્યા શોધવા માટે સરવાળો કરીશું, બરાબર? તો ચાલો જુઓ, 276 લાલ લખોટી પ્લસ 128 પીળી લખોટી આપણે શોધવાની છે, કુલ લખોટી, બરાબર? આ રીતે તમારે વિગત પર બાજુમાં લખવાની છે। ચાલો દાખલો ગણીએ,
छ માં 8 ઉમેરો કેટલા થાય 14 14 નો 4 વડી પરી 1 1 ને 7 8 8 માં 2 ઉમેરે તો કેટલા થાય 10 10 શૂન વડી પરી 1 1 ને 2 3 3 માં 1 ઉમેરો કેટલા થાય 3 માં 1 ઉમેરીએ તો 4 કેટલો આવ્યો જવાબ 404 કેટલી થઈ કુલ લખોટી 404 તો રાજુ પાસે કુલ કેટલી લખોટી થશે હવે 404 તો આગળ આપણે જવાબ માં લખવાનું તો રાજુ પાસે કુલ 404 લખોટી થાય બરાબર ને કેટલી લખોટી થાય કુલ 404 લખોટી થાય તો તમારે વ્યવહારિક દાખલાની રકમનો આ રીતે લખીને દાખલો ગણવાનો બે નંબરની રકમ જુઓ મોહિત પાસે 580 રૂપિયા હતા તેણે 160 રૂપિયાનું ઘી ખરીદ્યું તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે ફરી એક વાર કહું છું મોહિત પાસે 580 રૂપિયા હતા તેણે 160 રૂપિયાનું ઘી ખરીદ્યું તો હવે તેની પાસે કેટલા રૂપિયા બાકી રહે મોહિત પાસે હતા અને એમાંથી એ ખરીદી કરે છે તો મોહિત પાસે રૂપિયા વધે કે ઘટે ઘટે બરાબર આપણે શું શોધવાનું છે બાકી રૂપિયા શોધવાના છે તો જુઓ મોહિત પાસે 580 રૂપિયા હતા તેમાંથી એને શું ખરીદ્યું ઘી ખરીદ્યું કેટલા રૂપિયાનું 160 રૂપિયાનું ઘી ખરીદ્યું એટલે કે 160 રૂપિયાનું ઘી ખરીદ્યું બરાબર આપણે શોધવાનું છે કે હવે તેની પાસે એટલે કે મોહિત પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા તે આપણે શોધવાનું છે તો શું કરવું પડશે અહીંયા આપણે બાદબાકી કરવી પડે બરાબર તો ચાલો જુઓ 580 રૂપિયા હતા માઇનસ 160 રૂપિયાનું શું ખરીદ્યું ઘી ખરીદ્યું 160 રૂપિયાનું ઘી ખરીદ્યું બરાબર આપણે શોધવાના છે રૂપિયા બાકી રહે ચાલો જુઓ 0 માંથી 0 બાદ કરીએ તો 0 8 માંથી 6 બાદ કરો કેટલા બાકી રહેશે 8 માંથી 6 બાદ કરો કેટલા બાકી રહે 2 5 માંથી 1 બાદ કરો કેટલા બાકી રહે 5 માંથી 1 બાદ કરીએ તો 4 બાકી કેટલો આવ્યો જવાબ 420 તો મોહિત પાસે કેટલા રૂપિયા બાકી રહે 420 રૂપિયા બાકી રહે તો અહીંયા આપણે જવાબ લખશું તો મોહિત પાસે 420 રૂપિયા બાકી રહે બરાબર કેટલા રૂપિયા બાકી રહે મોહિત પાસે 420 રૂપિયા બાકી રહે તો આ રીતે તમારે દાખલા ગણવાના છે જુઓ ત્રીજા દાખલાની રકમ વાટાની એક ચોપડીમાં 490 પાના છે રાધાએ બે દિવસમાં તેમાંથી 135 પાના વાંચ્યા તો રાધાએ હવે કેટલા પાના વાંચવાના બાકી રહ્યા ફરી એક વાર વાંચીએ વાર્તાની એક ચોપડીમાં 490 પાના છે રાધાએ બે દિવસમાં તેમાંથી 135 પાના વાંચ્યા તો રાધાએ હવે કેટલા પાના વાંચવાના બાકી રહ્યા તો જુઓ વાર્તાની એક ચોપડીમાં કેટલા પાના છે 490 પાના છે બરાબર રાધાએ બે દિવસમાં કેટલા પાના વાંચ્યા પાટાની ચોપડીમાંથી 135 પાના વાંચ્યા બે દિવસમાં બરાબર હવે રાધાએ કેટલા પાના વાંચવાના બાકી છે એ આપણે શોધવાનું છે બરાબર કેટલા પાના વાંચવાના બાકી છે એ આપણે શોધવાનું છે કે હવે રાધાએ કેટલા પાના વાંચવાના બાકી રહ્યા છે એ આપણે શોધવાનું છે બરાબર તો ચાલો જુઓ તો જુઓ 490 પાના હતા માઇનસ
135 पाना वाचिया, बराबर ने? આપણે શું શોધવાનું છે? કેટલા પાના વાંચવાના બાકી રહ્યા છે એ આપણે શોધવાનું છે. પાના વાંચવાના બાકી રહે આ આપણે શોધવાનું છે. ઝીરો માંથી પાંચ બાદ થશે, નો થાય. બાજુમાંથી આપણે દસ કો લેશું, નવ ની ઉપર લખશું આઠ, ઝીરો પર લખશું દસ. દસ માંથી પાંચ બાદ કરી તો કેટલા બાકી રહે? પાંચ. આઠ માંથી ત્રણ બાદ કરો કેટલા બાકી રહેશે? પાંચ. ચાર માંથી એક બાદ કરીએ તો કેટલા બાકી રહે? ત્રણ. કેટલો આવ્યો જવાબ? 355. તો રાધાએ કેટલા પાના વાંચવાના બાકી રહેશે? તો રાધાએ કેટલા પાના વાંચવાના બાકી રહ્યા? 355, બરાબર. 355 પાના વાંચવાના બાકી રહે, બરાબર જવાબ. તો હવે રાધાએ વાર્તાની ચોપડીમાં ચોપડીમાં 355 પાના વાંચવાના બાકી રહ્યા. કેટલા પાના વાંચવાના રહ્યા દાદાએ વાર્તાની ચોપડીમાં? 355 પાના વાંચવાના બાકી રહ્યા. તો સમજ પડી ગઈ? આ રીતે તમારે વ્યવહારિક દાખલાની ગણતરી કરવાની છે. તો ચાલો હવે આગળ જોઈએ. હવે જો પ્રશ્ન 4 ક, ખૂટતા સ્થાન પૂર્ણ કરો. કેટલા માસનો છે? 3 માસનો છે, બરાબર. અહીં તમને સંખ્યા આપેલી છે, જ્યાં ખૂટતો સ્થાન છે એ તમારે પૂર્ણ કરવાનો છે. એટલે કે ખૂટતા સ્થાનનો અંક શોધીને આપણે અહીંયા લખવાનો છે. તો જુઓ, ચલો જુઓ, પહેલા દાખલાની રકમમાં જુઓ. અહીં સંખ્યા આપેલી છે અને અમુક જગ્યાએ ખૂટતો અંક આપણે શોધીને લખવાનો છે, કે અમુક જગ્યાના સ્થાનના ખૂટતા અંક આપણે શોધીને લખવાના છે. તો ચલો જુઓ, એકમના સ્થાનમાં જુઓ, 5 માં 2 ઉમેરો કેટલા થાય? 5 માં 2 ઉમેરીએ તો 7 મળી ગયો આપણા જવાબ અહીંયા. હવે દશકના સ્થાનમાં જુઓ, અહીં આપણે ખૂટતો અંક શોધીવાનો છે, બરાબર. અહીં આપણે ખૂટતો અંક શોધવાનો છે, તો 2 માં કેટલા ઉમેરીએ તો 6 થાય? 4, બરાબર. તો અહીં આપણો આ ખૂટતો અંક મળી ગયો. કેટલો છે આવ્યો જવાબ? કેટલો આવ્યો જવાબ? 567. તો આ રીતે તમારે ખૂટતા સ્થાન પૂરવાના છે, એટલે કે ખૂટતા અંક શોધીને લખવાના છે. બીજા દાખલામાં જુઓ, આ બીજી સંખ્યામાં આપણે ખૂટતો અંક શોધવાનો છે અને અહીં જવાબમાં ખૂટતો અંક શોધવાનો છે. તો જુઓ, 4 માં આપણે કેટલા ઉમેરીએ તો 7 થાય? કેટલા ઉમેરીએ તો 7 થાય? 3, બરાબર. મળી ગયો આપણો જવાબ. હવે અહીં આ જુઓ, જવાબમાં આ દશકના સ્થાનનો ખૂટતો અંક આપણે શોધવાનો છે. તો 3 માં 3 ઉમેરો કેટલા થાય? 3 માં 3 ઉમેરીએ તો 6. 3 માં 3 ઉમેરીએ તો 6. અહીં આપણો ખૂટતો અંક મળી ગયો. મળી ગયો આપણો ખૂટતો સ્થાન? કેટલો આવ્યો જવાબ? મળી ગયો આપણો ખૂટતો સ્થાન? કેટલા આવ્યા અહીંયા? 6, બરાબર. કેટલો આવ્યો જવાબ આપણો? 967, બરાબર. આગળ જુઓ, ત્રીજા દાખલામાં અહીં આપણે ખૂટતો સ્થાન શોધવાનો છે અને અહીં જવાબમાં પણ આપણે ખૂટતો સ્થાન એટલે કે અંક શોધવાનો છે. તો 3 માંથી આપણે કેટલા બાદ કરીએ તો 1 જવાબ આવે? કેટલા બાદ કરીએ તો 1 જવાબ આવે? 2. તો 3 માંથી આપણે 2 બાદ કરીએ તો 1 જવાબ આવે. તો અહીં મળી ગયો આપણો ખૂટતો અંક. કેટલો આવ્યો? 2, બરાબર. હવે જવાબમાં જુઓ, અહીં આપણે ખૂટતો અંક શોધવાનો છે. 5 માંથી 2 બાદ કરો. 5 માંથી 2 બાદ કરો તો કેટલા બાકી રહે? 3. કેટલા બાકી રહે? 3. મળી ગયો આપણો ખૂટતો અંક. તો અહીં આપણું આ ખૂટતું સ્થાન મળી ગયું. કેટલા આવ્યા જવાબમાં? અહીંયા 3, કેમ કે 5 માંથી 2 બાદ કરીએ તો 3 બાકી રહે. તો અહીં આપણો આ ખૂટતો અંક આવ્યો 3. કેટલો આવ્યો જવાબ? 31. તો મિત્રો, આ રીતે તમારે ખૂટતા સ્થાન પૂર્ણ કરવાના છે, એટલે કે ખૂટતા અંક શોધીને તમારે લખવાના છે. સમજાઈ ગયું? તો મિત્રો, આપણે ગણિત વિષયનું મોડલ પેપર 1 નું સોલ્યુશન જોયું, બરાબર. તો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.